नमस्कार विद्यार्थी मित्रों, जय जय भारत। संत कृपा विद्यालय में आपनो हार्दिक स्वागत छे। आज आपणे शीखीशुं धोरण 9 एनसीईआरटी मैथमेटिक्स सेनी अंदर चैप्टर नंबर 2 चैप्टर नंबर 1 संख्या पद्धति। संख्या पद्धति में आपणे बेसिक माहिती मेळवी ज्ञान के प्राकृतिक संख्याओ कोने कहेवाय, पूर्ण संख्याओ कोने कहेवाय, पूर्णांक संख्याओ कोने कही शकाय, सम्मेय संख्याओ कोने कहेवाय, असम्मेय संख्या कोने कहेवाय, आ बधा प्रकारनी संख्याओने वास्तविक संख्या कोने कहेवाय, કે વાસ્તવિક સંખ્યા કોની અંદર આવે। તમે પુસ્તક ખોલશો, પહેલું બીજું ત્રીજું પેજ વાંચો એટલે આવું બધું તમને જોવા મળશે। આજે આપણે વાત કરવાની છે સ્વાધ્યાય 2.1, કે જે આપણે બેઝિક માહિતી સંખ્યા પદ્ધતિ વિશે મેળવી એના ઉપયોગ વિશે, તેની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવેલી હોય કઈ રીતે શોધી શકાય। તો પહેલો દાખલો છે કે શું શૂન્ય એક સમય સંખ્યા છે? શું તમે તેને કઈ પૂર્ણાંક, આપણને ખબર નહીં એન એટલે પ્રાકૃતિક સંખ્યા કહી શકાય, કઈ કહી શકાય? n એટલે પ્રાકૃતિક। પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યા આવે છે? 1 2 3 અનંત સુધી, એવું આપણે હમણાં જ શીખી ગયા। લગભગ ગયા લેક્ચરની અંદર જો તમને એની અંદર કે મિસ્ટેક ન થતી હોય, ભૂલ ન પડતી હોય એવું લાગે તો તમારે ફરીવાર એ વિડિયોને જોઈ લેવો, અથવા પુસ્તકની અંદર પણ તમે નોટ ડાઉન કરી શકો। ત્યારબાદ હોલ નંબર w 0 + 1 2 3 અનંત સુધી, જેને આપણે કીધું તું પૂર્ણ સંખ્યા। ત્યારબાદ ऋण संख्या લઈ શકાય અને બીજી કઈ લઈ શકાય? ધન સંખ્યા। એને આપણે p અને q એવા લેવાનું છે, કયા સ્વરૂપમાં લખવું છે? તો કે p અને q સ્વરૂપમાં આપણે લખી શકીએ। તો કહી શકાય કે હા શૂન્ય કેવી છે? તો કે સમય સંખ્યા રહેલી છે। શા માટે? તો કે કારણ એક, એને p q સ્વરૂપમાં લખી શકાય, તો જાણો 0/1, 0/2, 0/3, છેદમાં q છે એ બધી કેમ શેમાંથી લીધી મેં? તો કે પૂર્ણાંકમાંથી લીધી છે। આપણે વાત કોની કરવાની છે? શૂન્ય ની। આ શૂન્ય નિકરણ છે એટલા માટે ઉપર શૂન્ય લખું છું, નહીતર કોઈ બી સંખ્યા લખી શકાય। એ પૂર્ણાંક સંખ્યા તરીકે, પૂર્ણાંક સંખ્યા તરીકે ઋણ ધન બધી સંખ્યાઓ લઈ શકાય, ઝીરો પણ લઈ શકાય, પણ આપણે વાત શૂન્ય એટલી જ કરવાની છે એટલે ઉપર બધી મેં શૂન્ય લખ્યા। છેદમાં શું રહ્યું? તો કે q એક શેમાંથી લેવાનું છે? તો કે પૂર્ણાંક સંખ્યામાંથી। p અને q બંને પૂર્ણાંકમાંથી લેવાનું છે, પણ q કેવો રાખવાનો છે? શૂન્યેતર, શૂન્ય સિવાય। છેદમાં તમે માઇનસ પણ લઈ શકો, 0/-1, 0/-2, 0/-3। તો આપણો જે ક્વેશ્ચન હતો કે શૂન્ય સમય સંખ્યા છે, સમય સંખ્યા એટલે કેવા સ્વરૂપની કહેવાય? તો કે p/q સ્વરૂપ હોય એટલે સમય સંખ્યા કહેવાય। તો 0 ને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ? તો કે હા, કઈ રીતે? તો કે આ રીતે કે 0/1 લખી શકીએ, 0/2, 0/3, આ રીતે આપણે એમને રજૂઆત કરી શકીએ। અહીંયા તમે ઋણ સંખ્યાઓ પણ લઈ શકો, તો આપણે એનું p/q સ્વરૂપ કહેવાય। ઉપર આપેલી સંખ્યા છે p ની કિંમત છે, નીચે આપેલી સંખ્યા છે તે q ની છે, એટલે કે 0 ને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ, એ સમય સંખ્યા છે। 0 પછી પૂર્ણ સંખ્યા પણ કહેવાય, પૂર્ણ સંખ્યા પણ આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન સાંભળો છે કે 3 અને 4 ની વચ્ચેની 6 સમય સંખ્યા શોધો। તમારું ઉદાહરણ પણ એક આપેલું છે, એમાં પણ તમે ગણતરી કરી શકો છો। તો 3 અને 4 વચ્ચે છે ને, એ પહેલા તો કેટલી સમય સંખ્યા હોય? તો કે અનંત હોય। આપણને એમ થાય કે 3 ને 4 ની વચ્ચે અનંત કેવી રીતે હોય? તો આપણે આગળ ગણતરી કરશું એટલે આપણને ખ્યાલ આવશે। એના માટે એક સૂત્ર પણ છે, તમે ગમે એટલી સંખ્યાઓ શોધી શકો। તો સૂત્ર મુજબ શોધવા જાવ તો સરળતા રહે, નહીં તો તમે 8મા ધોરણમાં શીખ્યા તેમ કે જે બે સંખ્યા વચ્ચે ને આપણે સમય સંખ્યા મેળવવાની છે, એ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો તો એમની વચ્ચેની સંખ્યા આપણે મળે, એનો જે આન્સર મળે એમનો સરવાળો પહેલી સંખ્યા સાથે એમનો, પણ એ રીતે આપણા માટે અઘરી પડી શકે। પણ જે આ સૂત્ર મુજબ મેરી છે કેવી છે? તો કે હેલી પહેલી વાત કહી કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે સમય સંખ્યાઓ છે કેટલી આવેલી હોય? તો કે અનંત સંખ્યાઓ હોય શકે। તેને મેળવવા માટે આપણે નીચે મુજબ ગણતરી કરવાની છે। પહેલી સંખ્યા હોય એને કોના બરાબર ધારવાની? x બરાબર ધારવાની। બીજી સંખ્યા હોય એને કેટલી ધારવાની? તો કે y બરાબર ધારવાની। હવે આપણે મેળવવાની કેટલી છે? તો કે 6 સમય સંખ્યા મેળવવાની, તો જે મેળવવાની છે એને n બરાબર લખવાની। હવે x ને y વચ્ચે આપણે, મતલબ કે 3 અને 4 વચ્ચે છ સમય સંખ્યા શોધવા માટે પહેલા આપણે મેળવવું પડે d, તો d માટેનું સૂત્ર કયું છે? તો કે આ y - x / n + 1 સૂત્ર ખાસ મહત્વનું છે મિત્રો,
तो सूत्र में क्या भूल पड़े तो समझ लेगा आंसर नहीं आ d बराबर y माइनस x भाग्या n प्लस 1 x की कीमत ऊपर से y की कीमत पण ऊपर से y पहला लिखो तो 4 x 3 4 माइनस 3 छेद में n એટલે જેટલી સંખ્યા શોધવાની છે આટલું તો 6 प्लस 1 એટલે કેટલા આવી ગયા 1 / 7 4 माइनस 3 કરી એટલે 1 આવે 1 / 7 d ની કિંમત મળી ગયા પછી આપણો જવાબ એકદમ સિમ્પલ થઈ ગયો હવે એ જવાબ મેળવવા માટે તમારે કેટલી સંખ્યા મેળવવાની છે તો કે અનંત આવેલી છે પણ અત્યારે મેળવવાની કેટલી છે તમારે તો કે આપણે મેળવવાની છે ફક્ત 6 તો પહેલી સંખ્યા એટલે x + 3 x ની કિંમત કેટલી છે તો કે અહીંયાથી આપણે ખબર છે x બરાબર તમે જે ધાર્યો હોય તે 3 ધાર્યા છે d ની કિંમત 1 / 7 છેદમાં કાઈ ન હોય તો ક્રોસ ગુણાકાર કરી છેદમાં છેદનો ગુણાકાર તમે કરી શકો અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ધોરણ 7 8 બંનેમાં તમે શીખી લેવા છો કે આને અહીંયા ગુણો એટલે 7 3 ને 21 + 1 એટલે 22 અને છેદમાં 7 એ 7 એ રીતે બીજી સંખ્યા એટલે x + 2d તો x ની કિંમત 3 મૂકો 2 * 7 એટલે 2 ઉપર ગુણાકાર એટલે 2 / 7 તો 7 3 21 ને 2 23 છેદમાં છેદનો ગુણાકાર બધાના છેદમાં ખબર ન પડે તો 1 લખી શકો તમે તો એનો ક્રોસ ગુણાકાર અને છેદમાં છેદનો ગુણાકાર કારણ કે આમાં લસાઅ લઈને પણ કરી શકાય પણ આ સિમ્પલ રીત છે ત્રીજી સંખ્યા શોધી તો x + 3d x ની કિંમત 3 3 * d ની કિંમત 1 / 7 3 ને ઉપર ગુણો તો 3 + 3 / 7 7 3 21 ને 3 24 24 ના છેદમાં 7 તો મિત્રો આનો સરવાળો ડાયરેક્ટ ન કરતા હો 3 + 3 એટલે 9 ન થાય કારણ કે આ અપૂર્ણાંકના સરવાળા છે અપૂર્ણાંકના સરવાળા જ્યાં સુધી બરોબર સમજણ નહીં પડતા હોય ત્યાં સુધી તમને આવડશે નહીં આપણે ડાયરેક્ટ આમ સરવાળો ન કરી શકીએ 3 + 3 એ પણ 7 તો 9 ના છેદમાં 7 લખી શકાય નહીં અહીંયા કાઈ ન હોય ત્યાં છેદમાં 1 લેવાનો ક્રોસ ગુણાકાર કરવાનો એટલે 7 અહીંયા ગુણો તો 7 3 21 1 3 1 3 છેદમાં છેદનો ગુણાકાર એટલે 7 1 7 21 ને 3 કેટલા થાય તો કે 24 ને છેદમાં 7 આ રીતે અપૂર્ણાંકના સરવાળા આવે તમે ધોરણ 7 8 માં આની પ્રેક્ટિસ કરી ગયા છો તમે લસાઅ લઈને પણ પ્રેક્ટિસ કરી છે પણ જ્યારે છેદમાં મોટી સંખ્યા હોય ત્યારે લસાઅ લઈને કરી શકાય નાની સંખ્યા હોય ત્યારે આ રીતે પણ ગણતરી થઈ શકે x + 4d 3 + 4 ક્રોસ 1 / 7 d ની કિંમત મૂકી 3 + 4 1 4 7 3 21 અને 4 25 / 7 x + 5d 3 x ની કિંમત 5 ક્રોસ 1 / 7 1 / 7 d ની કિંમત 5 ને ઉપર ગુણો કે 5 1 5 છેદમાં 7 7 3 21 21 ને 5 26 છેદમાં 7 x + 6d 3 + 6 ગુણ્યા 1 / 7 તો 3 + 6 / 7 7 3 21 ને 6 27 / 7 આ રીતે આપણને 3 અને 4 વચ્ચે ની કેટલી તો કે 1 2 3 4 5 અને 6 સમય સંખ્યાઓ મળે જો હજી તમારે આગળ મેળવ્યું હોય તો x + 7d x + 8d x + 9d x + 10d એમ તમે અનંત સુધી મેળવી શકો અહીંયા કીધું એમ કેટલી સંખ્યા આવે તો કે અનંત આવી શકે આ એક્ઝામ્પલ છે પ્રેક્ટિસ માટેના દાખલાઓ છે એ તમને ગ્રુપની અંદર હું પીડીએફ ફાઇલ મૂકી દે એ દાખલાઓ તમે ઘરે જઈને પ્રેક્ટિસ કરજો ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 3 કે 3 / 3 / 5 અને 4 / 5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો સેમ ટુ સેમ આ રીતે પણ ગણી શકાય x ને y ધારવાનો n બરાબર કેટલા છે તો કે 5 પણ ઘણીવાર છે ને જ્યારે છેદ એના સરખા આવે મિત્રો યાદ રાખજો છેદમાં બંને સંખ્યાઓ કેવી આવે સમાન આવે ત્યારે આ રીત પણ અઘરી પડી શકે તો એના માટે શું કરવાનું તો કે છેદમાં અને અંશમાં કોઈ પણ સંખ્યા વડે તમે ગુણી શકો અહીંયા મેં કેટલા વડે ગુણ્યા છે તો છેદમાં અને અંશમાં 10 વડે ગુણતા પહેલી સંખ્યા છે ઉપર નીચે 10 વડે ગુણ્યા બીજી સંખ્યા છે ઉપર નીચે 10 વડે ગુણ્યા તો 10 તેરી 30 અને 50 30 અને 50 મળી ગયા બીજામાં શું મળ્યું તો કે 40 ના છેદમાં 50 તો હવે તમે વિચાર કરો કે તમે અહીંયા લખવું હોય તો શું તમે લખી શકો તો કે જો 30 પછી કેટલા આવે 31 વત્તા 32 વત્તા 33 વત્તા 34 વત્તા 35 વત્તા ક્યાં સુધી તમે લખી શકો 40 ના છેદમાં 50 સુધી આ બધી એમની વચ્ચે છે જ્યારે છેદ સરખા હોય ત્યારે આવી રીતે તમે ગણતરી કરી શકો તો આવી રીતે 3 / 5 અને 4 / 5 ના વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ ડોટ પર તમારે લખવી એટલી તમે લખી શકો જો અહીંયા મેં 10 વડે ગુણ્યા તો તમને પ્રશ્ન થાય કે 5 વડે ગુણીને કરી શકું નો ડાઉટ કરી શકો તમે 6 વડે ગુણીને પણ કરી શકો 7 વડે 8 વડે ઉપર નીચે બે સંખ્યાઓને ગુણી શકો પણ સરળતા રહે એટલા માટે મેં કેટલા વડે ગુણ્યા તો કે 10 વડે મેં ગુણ્યા તમે 20 વડે પણ ગુણી શકો તમે 30 વડે પણ ગુણી શકો કોઈ બી સંખ્યા વડે ઉપર નીચે ગુણી પણ તમે ચેક કરશો એટલે એમની વચ્ચે જે સંખ્યાઓ આવતી છે પણ સરળતા માટે આપણે 10 લીધા તમે અહીંયા 5 પણ લઈ શકો
તો એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે 5 વડે ગુણો અને અહીંયા 5 વડે ગુણો એટલે ઉપર કેટલા છે 15 ને છેદમાં 25 અહીંયા 5 વડે ગુણો એટલે કેટલા આવે તો કે 20 ને અહીંયા 25 તો 20 છેદમાં 25 તો અહીંયા તમે કેટલા મેળવ્યા છે તો કે 16 25 આવશે 17 25 18 25 19 25 એટલે સંખ્યા 4 જ મળશે તો આપણે મોટી સંખ્યા વડે ગુણવા પડે તમને 2 3 સંખ્યા મેળવવાનું કીધું હોય તો 5 વડે ગુણવાના વધારે મેળવવી હોય તો 6 વડે એનાથી વધારે 7 વડે એનાથી વધારે 8 વડે એમ તમે જેટલી મેળવવાનું કીધું હોય ને એને કરતા એક અંક વધારે લઈ અને ભૂલી શકો તો અહીંયા મારે 4 આની વચ્ચે કેટલી મળે છે 4 સંખ્યા મળે મતલબ કે તમે 5 વડે ગુણ્યા એટલે કેટલી મળી 4 મળી હવે તો તમારે 5 સંખ્યા મેળવવી હોય તો 6 વડે ગુણવા પડે પછી તમારે 6 મેળવવી હોય તો 7 વડે ગુણવા પડે ઉપર નીચે પછી 7 મેળવવી તો 8 વડે જેટલી સંખ્યાઓ શોધવાની હોય એમના કરતા એક અંક વધારે લઈ અને ઉપર નીચે ગુણી નાખાય આ મેં 10 વડે એટલા માટે ગુણ્યા કે આ એકદમ ઝીરો વાળું છે એટલે સરળતા રે ગુણાકારમાં બધે બાકી તમે જેટલી સંખ્યા મેળવવાનું હોય એના કરતા એક અંક વધારે રાખીને ગુણી શકો અહીંયા આપણે 5 કીધી તો ઉપર નીચે કેટલા વડે ગુણી નાખવાના 6 વડે ગુણી નાખવાના એટલે આપણો દાખલો કેવો થઈ જાય તો કે હાલ સિમ્પલ થઈ જાય આપણે ગણી શકીએ નેક્સ્ટ આપણો દાખલા નંબર 4 આવે છે થરાકોટા છે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે કે પહેલું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે આ વિધાન સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ તો કે 1 2 3 આ બધી સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યા એટલે કે 0 1 2 3 માં આવેલી છે તો કે હા કારણ કે જો પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ છે તો કે પૂર્ણમાં 0 પછી 1 2 3 અનંત સુધી તો પ્રાકૃતિકમાં 1 2 3 અનંત સુધી તો આ 1 2 3 અનંત સુધી આમાં બધી છે એટલે આ વિધાન કેવું છે દરેક પ્રાકૃતિક આ બધી સંખ્યા આ પૂર્ણમાં આવેલી છે એટલે આ વિધાન કેવું કહી શકાય સત્ય નેક્સ્ટ ક્વેશ્ચન છે બીજું દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા એટલે કયું આવશે આપણે આને પૂર્ણાંક કીધું પૂર્ણાંકમાં કઈ કઈ આવે તો અહીંયા લખું નિરાંકે ઝીરો આવે ધન આવે અને ઋણ આવે હવે આપણે એમ જ કીધું છે અહીંયા કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણમાં કઈ આવે તો અહીંયા હું લખી દઉં એક તો ઝીરો અને બીજી ધન જો આમાં બે પ્રકારની સંખ્યાનો સમાવેશ છે પૂર્ણાંક સંખ્યામાં ઝીરો અને ધન અને ઉપરાંત ઋણ છે પણ પૂર્ણમાં કઈ છે ઝીરો અને ધન તો આ ઋણ સંખ્યાઓ છે ને પૂર્ણમાં નથી મતલબ કે અહીંયા જે કહેવા માટે ને બધી પૂર્ણાંક આ પૂર્ણાંકની બધી સંખ્યાઓ છે પૂર્ણમાં આવેલી નથી તો આ વિધાન કેવું છે અસત્ય છે કારણ કે ઋણ સંખ્યાઓ છે ને એની અંદર આવેલી નથી કોની અંદર નથી આવેલી પૂર્ણમાં એટલે અહીંયા આ વિધાન ખોટું કહેવાય પછી અહીંયા કીધું છે કે દરેક સમય સંખ્યા સમય સંખ્યાને આપણે શેના આપણે દર્શાવીએ આવેલી છે તો કે ના બધી સમય સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યા નથી પણ અમુક સંખ્યાઓ હોય બધી બધી ના હોય અહીંયા દરેક લખ્યું છે એની જગ્યાએ શબ્દ વાપરી કે અમુક સમય સંખ્યાઓ છે પૂર્ણ છે તો કે હા આપણે તો ઉપર દાખલા ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ આપણે બે ભેગા બે કરીએ એટલે જવાબ એક આવે તો આને સમય સંખ્યા કહેવાય બે ભેગા બે ની તો કે હા આને પૂર્ણ કહેવાય તો કે હા બે ભેગા બે કરવા એટલે સમય સંખ્યા પણ કહેવાય ને એને પૂર્ણ સંખ્યા પણ કહી શકાય પછી આપણે લખવું હોય કે રૂટ 4 અસમય સંખ્યા છે એનું વર્ગમૂળ નીકળે કેટલું 2 તો આ અસમય પણ છે સમય પણ છે અને પૂર્ણ પણ છે અને પૂર્ણાંક પણ છે અમુક સંખ્યાઓ હોય એ હોય શકે બધી સંખ્યાઓ હોય નહીં પણ અહીંયા વાપરો છે શબ્દ દરેક એટલે કે બધી સંખ્યા બધી સમય સંખ્યા છે પૂર્ણ છે તો કે ના ભાઈ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ નથી તો આજના માટે આટલું ઘણું બધું છે અને આ લેશન કરવા માટેનું તમારે પાકી બુકમાં લખવાનું છે સ્વાધ્યાય 2.1 સોરી 1.1 સંખ્યા પદ્ધતિમાં 1.1 જે સ્વાધ્યાય હોય તે સંખ્યા પદ્ધતિનું પહેલું સ્વાધ્યાય છે પછી આના પછીના પ્રેક્ટિસના દાખલા છે તમને પીડીએફ સ્વરૂપે તમારા ગ્રુપની અંદર આજે મળી જશે વિડીયો જોઈ અને આવતીકાલે આનું હોમવર્ક કરી અને ફરજિયાતોને ફર્સ્ટ ક્લાસ મારા નંબરની અંદર મારો નંબર ગ્રુપમાં એડ છે ફરજિયાત બધા મોકલવાનું છે કેટલા હોમવર્ક કરે છે કેટલા નથી કરતા તે હું ખાસ જોઈશ કારણ કે મિત્રો અત્યારે ગણિત છે એ ઘરે બેઠા ભણીએ અને છેલ્લા વર્ષથી આપણે સ્કૂલો કોરોના લીધે સરકારે બંધ કરી છે અને આપણું એજ્યુકેશન ન બગડે તો ખાસ યાદ રાખો કે શાળાઓ બંધ છે પણ આપણું શિક્ષણ બંધ થવું જોઈએ નહીં કોઈ પણ સંજોગમાં આપણે મહેનત કરવાની છે અને ન આવડે તો મને પર્સનલ ગમે તે વોટ્સએપ કરજો
એનો જવાબ હું તમને કોઈ પણ રીતે ફોન કોલ દ્વારા વિડિયો પર દ્વારા કે દાખલો બનીને પીડીએફ ફાઇલ બનીને મોકલતો રહીશ. આભાર. જય જય ભારત.